સુરત પોલીસ જાણે હવે માત્ર નામ પૂરતી કામગીરી કરતી હોય તેમ લાગે છે. કારણ કે પોલીસ મથકથી માત્ર 700 મીટરના અંતરે લૂંટ થતી હોય તો શહેરની સુરક્ષાની વાત શું કરવી. કતારગામ પોલીસ મથકથી માત્ર 700 મીટરના અંતરે યુવાનને ચપ્પુ મારી લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે આવેલ સંજય બોધરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને કતારગામ પોલીસથી 700 મીટરના અંતરમાં પીપલ્સ 4 રસ્તા પાસે 4 લૂંટારુઓએ બુધવારે મોડી રાત્રે બાઇક પર આવી તેની બાઇક સાથે પોતાની બાઇક અથડાવી માથાકૂટ કરી હતી. ચારેય જણાએ સંજય બોધરાને રોકી માર મારી પહેલા 500ની રકમ પડાવી બાદમાં તેની પાસેથી વધુ 200ની રકમ અને મોબાઈલ લૂંટી લઈ તેને ચપ્પુ મારી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત સંજય બોધરાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાને પગલે કતારગામ પોલીસના PI સહિત ડી સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને આજુબાજુના CCTV કેમેરાના આધારે લૂંટારુ ટોળકીને શોધવા માટેની કવાયત હાથ ધરી. હાલો ઈજા પામેલા યુવાન સંજય બોધરાની ફરિયાદ લઈ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.